ગુજરાતના મધ્યમાં આવેલ બૃહદ પંચમહાલ ડુંગરાળ અને પથરાળ પ્રદેશ છે. બૃહદ પંચમહાલના ગામડાઓની ગરીબ વસ્તીની આજીવિકા માટે એકમાત્ર ખેતી જ વ્યવસાય હતો, જે પણ કુદરત આધારિત. તેથી જ ભોળા ગરીબ ખેડૂતોએ પશુપાલન અને દૂધ ઉત્પાદનને એકમાત્ર આધારભૂત વ્યવસાય ગણીને સ્વીકાર્યો. પરિણામે વર્ષ 1973માં આકાર પામી આદિજાતિ વિસ્તારની સૌથી મોટી અને પંચમહાલના ખેડૂતોના અમૃત સમાન પંચામૃત ડેરી. માત્ર 40 જેટલી દૂધ મંડળીઓના 7000 લીટર દૂધ સંપાદનથી તારીખ 8/5/1973ના રોજ દી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ગોધરાનું રજિસ્ટ્રેશન થયું, જેનું સમયાંતરે વિસ્તૃતિકરણ થવાથી ગોધરા ડેરી પ્લાન્ટની હાલની દૈનિક ક્ષમતા 10 લાખ લીટર પહોંચેલ છે. પંચામૃત ડેરીના આદ્ય સ્થાપક પૂર્વ ચેરમેન શ્રી સ્વર્ગસ્થ શ્રી મંગળકાકા, સ્વર્ગસ્થ શ્રી ભીખાકાકા, સ્વર્ગસ્થ શ્રી બાબુભાઈએ સમયાંતરે આપેલ સાચી દિશાને વર્તમાન ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ દ્વારા સહકાર અને સમર્પણના સિદ્ધાંત પર ચાલીને સફળ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. તેમના પારદર્શક વહીવટ તથા નિષ્ણાંત કર્મચારીઓના કુશળ અભિગમના પરિણામે પંચામૃત ડેરી એક નાના બાગમાંથી આજે નંદન વન બની ચૂકી છે, જેની ખ્યાતિની નોંધ રાજ્યભરમાં લેવાઈ રહી છે. આજે આપણી પંચમહાલની ડેરી ગુંજી રહી છે, ગાજી રહી છે, આજેનું નામ થઈ ગયું છે. દૈનિક 7000 લીટર દૂધ સંપાદનથી શરૂ થયેલ પંચામૃત ડેરી હાલ દૈનિક 18 લાખ લીટર દૂધ સંપાદન કરી રહી છે. આ પંચામૃતના અમૃતને મીઠાશ આપવામાં અમૂલ્ય ફાળો છે તેમના 3 લાખ જેટલા દૂધ ઉત્પાદક સભાસદો, જેમની સવાર તેમના સ્વચ્છ દૂધ ઉત્પાદનથી શરૂ થાય છે. 375 જેટલી બલ્ક મિલ્ક કુલર ધરાવતી દૂધ મંડળીઓનું સ્વચ્છ દૂધ ટેન્કર દ્વારા દૂધ સંઘમાં સંપાદિત કરવામાં આવે છે. જ્યારે જે મંડળીઓ પર કેનમાં દૂધ સંપાદિત થાય છે તેવી દૂધ મંડળીઓનું દૂધ દૂધ સંઘ દ્વારા પ્રસ્થાપિત ચોપડા, મોટી સરસણ, જાલાસાગ, તાડવા, નારૂકોટ, લીમડી, ખરેડી અને પીપેરો જેવા નજીકના દૂધ શીત કેન્દ્રો પર સંપાદિત કરી દૂધ સંઘમાં મોકલવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં દૂધ મંડળીથી લઈ પંચામૃત ડેરી સુધીના તમામ દૂધ તાણામણ રૂટોને જીપીએસ અને RFID ની શ્રેષ્ઠ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ડેરી ડિજિટલ પ્રોજેક્ટ હેઠળ પંચામૃત ડેરી દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. દૂધ સંઘમાં આવતું દૂધ લેબોરેટરીમાં પૃથ્થકરણ કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરી દૂધ તથા દૂધની બનાવટો માટે મોકલવામાં આવે છે. દૂધ ગુણવત્તા અને ખાદ્ય સલામતી માટે દૂધ સંઘ દ્વારા ISO 9001:2015 અને ISO 22000:2015 પ્રમાણપત્ર મેળવેલ છે, જેમાં હાલ દૂધ સંઘ દ્વારા વિવિધ ઉત્પાદનો જેવા કે દૂધ પાઉચ, ફ્લેવર્ડ મિલ્ક, ઘી, દૂધ પાવડર, માખણ, શ્રીખંડ, દહીં, છાશ, પનીર તથા વિવિધ પ્રકારની મીઠાઈઓનું ઉત્પાદન કરી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ આણંદ મારફતે અમૂલ બ્રાન્ડમાં વેચાણ કરવામાં આવે છે. આમ હાલ દૂધ સંઘનું ટર્ન ઓવર છેલ્લા દાયકામાં 5 ગણા વધારાથી વધી 3230 કરોડ થયેલ છે. પંચામૃત ડેરીના વિવિધ ઉત્પાદનો
ઉપભોક્તાઓને સરળતાથી સમયસર ઉપલબ્ધ થાય તે માટે પંચામૃત ડેરી પાર્લરો કાર્યક્ષેત્રના નાના મોટા શહેરોમાં ધમધમી રહ્યા છે, જેના થકી પંચામૃત બ્રાન્ડમાં ઘી, ગોરસ છાશ, જીરા છાશ, ફ્રૂટ જ્યુસ, નમકીન અને નારિયેલ પાણીનું વેચાણ કરવામાં આવે છે. પંચામૃત ડેરીના વિકાસની ક્ષિતિજો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યો સુધી વિસ્તરી ચૂકી છે, જેમાં મહારાષ્ટ્રના તલોજા મુકામે દૈનિક 7,50,000 લીટરની ક્ષમતાવાળા ડેરી પ્લાન્ટ, માલેગાંવ મુકામે દૈનિક 3,00,000 લીટરની ક્ષમતાવાળા ડેરી પ્લાન્ટ, મધ્યપ્રદેશના ઉજ્જૈન મુકામે દૈનિક 1,00,000 લીટરની ક્ષમતાવાળા પેકિંગ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવેલ છે. આમ પંચામૃત ડેરીની હાલની પ્રોસેસિંગ ક્ષમતા 21,50,000 લીટર થયેલ છે. દૂધ સંઘ દ્વારા સભાસદોને ઘરે બેઠા પશુ આહાર નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે પહોંચાડવામાં આવે છે. દૂધ સંઘની પંચામૃત દાણ ફેક્ટરી દૈનિક 350 મેટ્રિક ટન ક્ષમતાવાળો પ્લાન્ટ શહેરા તાલુકાની ખાંડિયા મુકામે કાર્યરત છે. આ પ્લાન્ટમાં વિવિધ દાણ, મિનરલ મિક્સચર, ચિલિટેડ મિનરલ મિક્સચર, પાવર મિનરલ મિક્સચર, કાર્ફ સ્ટાર્ટર અને મકાઈ ભરડાનું ઉત્પાદન પંચામૃત બ્રાન્ડમાં કરવામાં આવે છે. આ પ્લાન્ટમાં ઉત્પાદિત દાણને BIS પ્રમાણપત્ર ગુણવત્તા માટે પ્રાપ્ત થયેલ છે. પંચામૃત ડેરી તેના દૂધ ઉત્પાદક સભાસદોની ચિંતા કરે છે અને તેમના પશુઓને સાર સંભાળ મળી રહે તેની કાળજી રાખવા પ્રયત્નશીલ છે. પશુપાલકોના મહામૂલા પશુઓને બીમારીના સમયમાં ઘેર બેઠા રાત દિવસ પશુ સારવાર મળી રહે તે માટે દૂધ સંઘ દ્વારા 10 કેન્દ્રો પરથી પશુ સારવાર સેવા કાર્યરત છે. દૂધ ઉત્પાદકોના ઘરે સારી ઓલાદના ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓ જન્મે તે આશયથી તમામ પશુઓને ઘરે બેઠા કૃત્રિમ બીજદાન સેવા મળે તે હેતુથી કૃત્રિમ બીજદાન કર્મચારીઓ દ્વારા કૃત્રિમ બીજદાન સેવા આપવામાં આવી રહી છે. પંચામૃત ડેરીના કાર્યક્ષેત્રના દૂધ ઉત્પાદકોની પાડી વાછરડીઓનું વૈજ્ઞાનિક ઢબે આદર્શ પશુપાલન થાય તે હેતુથી શહેરા તાલુકાના ગમનબારિયાના મુવાડા મુકામે પાડી વાછરડી ઉછેર કેન્દ્ર કાર્યરત છે. ગુજરાત સરકારશ્રીની પશુ સંવર્ધન માર્ગદર્શિકા હેઠળ ગુજરાત રાજ્યની ઓલાદોની જાળવણી થાય તે હેતુથી ગોધરા તાલુકાના ધનોલ મુકામે અત્યાધુનિક ફ્રોઝન સિમેન સ્ટેશન કાર્યરત છે, જ્યાં વાર્ષિક 9,00,000 જેટલા સિમેન ડોઝનું ઉત્પાદન કરવામાં આવે છે. પંચામૃત ડેરીના પશુપાલકોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ડેરી ઘણી બધી વિકાસની પ્રવૃત્તિઓ કરે છે, જેમાં પશુપાલકોને વિવિધ યોજનાઓ હેઠળ સબસિડી તથા લોન ઉપલબ્ધ કરાવી આપવામાં મદદરૂપ થાય છે, જે અંતર્ગત અત્યાર સુધી 85,000 દૂધાળા પશુ ખરીદ કરાવી આપવામાં આવેલ છે. આ પશુ ખરીદી દૂધ સંઘની કેન્દ્રીય ખરીદ પદ્ધતિથી APMC શહેરાથી કરાવી આપવામાં આવે છે, જેને NDDB દ્વારા બેસ્ટ ઇનોવેટિવ એવોર્ડ મળેલ છે. દૂધ મંડળીઓને માળખાકીય સુવિધા હેઠળ દૂધઘર બાંધકામ, ગોડાઉન બાંધકામ, બલ્ક કુલર સ્થાપના, AMCS સ્થાપના, MADM સ્થાપના માટે સહાય મળે તે માટે દૂધ સંઘ સહાયકની ભૂમિકા ભજવે છે. ડેરીના દૂધ ઉત્પાદક સભાસદોના પશુઓને તથા સભાસદોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વળતર મળી રહે તે માટે પશુ જૂથ વીમા યોજના તથા સભાસદ અકસ્માત વીમા યોજના
અમલમાં છે. આ પંચામૃત ડેરીના હાલના સફળ નેતૃત્વ દ્વારા છેલ્લા દાયકામાં સભાસદોના હિતમાં લીધેલ નિર્ણયો અને પારદર્શક વહીવટના લીધે પ્રતિ એક રૂપિયાની આવકમાંથી 86 પૈસા દૂધ ઉત્પાદકોને દૂધના વળતર સ્વરૂપે ચૂકવવામાં આવે છે, જ્યારે દૂધ સંઘના વહીવટ માટે 14 પૈસા જેવા નજીવા ખર્ચથી સંચાલન કરવામાં આવે છે. દર વર્ષે દૂધ સંઘ દ્વારા મહત્તમ 15% ડિવિડન્ડ મંડળીઓને ચૂકવવામાં આવે છે. દૂધ સંઘ સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદક સભાસદોની મૂડી સમાન દૂધ સંઘની મિલકત હાલમાં ₹1,000 કરોડની થયેલ છે. આમ દૂધ સંઘની નાણાકીય સદ્ધરતામાં વધારો થવાના કારણે ભારતની સર્વોચ્ચ રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા દૂધ સંઘને મૂલ્યાંકનના અંતે AAA અને A+ રેટિંગ આપેલ છે, જે સફળ નેતૃત્વ અને સંચાલનનું પરિણામ છે. પંચામૃત ડેરી તેમના દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવો આપી મહત્તમ વળતર ચૂકવવા કટિબદ્ધ છે, જેના ભાગરૂપે હાલ દૂધનો ભાવ ₹741 પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવી રહ્યો છે. દૂધના વ્યવસાય થકી ઘણા ગરીબ કુટુંબોનો જીવન નિર્વાહ ચાલી રહ્યો છે તથા તેઓના સંતાનોના ભણતર અને ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી તેઓની કારકિર્દી ઘડવામાં અભૂતપૂર્વ મદદરૂપ થઈ રહ્યો છે, જે માત્ર શ્વેત ક્રાંતિને આભારી છે. દૂધ સંઘ ભવિષ્યમાં પણ દૂધ ઉત્પાદકોને વધુ વળતર આપવા માટે પ્રયત્નશીલ રહેશે, તેમજ પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી કરવા માટેના ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સ્વપ્નોને સાકાર કરવા માટે પંચામૃત ડેરી કટિબદ્ધ છે. પંચમહાલ ડેરી તેના સંચાલકોની દૂરંદેશિતાને લીધે આદિજાતિ વિસ્તારના દૂધ સંઘોમાં અને રાજ્યમાં વિશેષ સ્થાન ધરાવે છે, જેના પાયામાં રહેલો છે સિદ્ધાંત સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો સહકાર, સૌનો વિકાસ. પશુપાલન અને ડેરી બનશે વિકાસની કેડી. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.